કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય જીકે માં પ્રકરણ 3 ગુજરાતના લોક મેળાઓ વિશે જાણીશું. તો ગુજરાતના લોક મેળાઓ, ગુજરાતના લોક મેળાઓની વાત કરી છે તો ગુજરાતના લોક મેળાઓમાં કયા કયા જિલ્લામાં મેળા ભરાય છે તેની આપણે વિગતે ચર્ચા કરવાની છે. તો આપણે જોઈશું કે પહેલું છે તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે, તો સુરેન્દ્રનગર. બીજું છે વૌઠાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે, તો તે અમદાવાદ જિલ્લામાં ભરાય છે. ત્રીજું જોઈશું શામળાજીનો મેળો, તો તે કયા જિલ્લામાં, તો અરવલ્લી જિલ્લામાં ભરાય છે. ચોથા નંબર પર જોઈશું ભવનાથનો મેળો, જે જૂનાગઢ જિલ્લામાં ભરાય છે. પાંચમા નંબર પર જોઈશું પલ્લીનો જે મેળો છે તે ગાંધીનગર જિલ્લામાં ભરાય છે. છઠ્ઠો જોઈશું ડાકોરનો માણેક થારેનો જે મેળો છે તે ખેડા જિલ્લામાં ભરાય છે. ત્યાર પછી આપણે સાતમો નંબર આવ્યા, તો સાતમા નંબર પર જોઈશું સિદ્ધપુરનો કાર્તિકી પૂર્ણિમાનો જે મેળો છે તે પાટણ જિલ્લામાં ભરાય છે. ક્યાં ભરાય છે, પાટણ જિલ્લામાં ભરાય છે. ગોપનાથ, આઠમા નંબર પર જોઈશું ગોપનાથ મહાદેવનો જે મેળો છે તે ભાવનગર જિલ્લામાં ભરાય છે. નવમા નંબર પર જોઈશું જન્માષ્ટમીનો જે મેળો છે તે મુખ્ય દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભરાય છે. દસમો જોઈશું ચિત્ર વિચિત્રનો જે મેળો છે તે સાબરકાંઠા જિલ્લામાં ભરાય છે. ત્યાર પછી લાસ્ટ આપણે અગિયારમો નંબર છે કે પાલોદરનો જે મેળો છે તે પાલોદરનો જે મેળો છે તે મહેસાણા જિલ્લામાં ભરાય છે. તો આપણે મેળાઓ છે તે કયા જિલ્લામાં ભરાય છે તેની આપણે વિગતે ચર્ચા કરીશું. તો પહેલું છે કે તરણેતરનો મેળો જે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે તેની આપણે વાત કરીશું. તો તેનો સમય છે ભાદરવા સુદ 4 થી ભાદરવા સુદ 6, ભાદરવા સુદ 4 થી ભાદરવા સુદ 6 સુધી તરણેતરનો મેળો ભરાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં તરણેતરનો મેળો ભરાય છે. કયા મંદિરની અંદર ની વાત કરી છે, તો ત્રિનેત્રેશ્વર મંદિરની વાત કરી છે. ત્રિનેત્રેશ્વર મંદિરમાં તરણેતરનો મેળો ભરાય છે. તરણેતરના મેળાને નિહાળવા વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે. ક્યાંથી આવતા હોય છે, તો આખા વિશ્વભરમાંથી મોટાભાગના વ્યક્તિઓ આવતા હોય છે, પ્રવાસીઓ આવે છે. રંગબેરંગી ભરત ભરેલી છબ્ય સાથે થતો રાસ તરણેતરના મેળાનું મુખ્ય આકર્ષણ છે. હવે રંગબેરંગી ભરત ભરેલી જે છબ્યો છે તે છબ્યો સાથે, છબી એટલે તસવીર, તે સાથે થતો રાસ એ તરણેતરના મેળાનું મુખ્ય આકર્ષણ કહીશું તો પણ ચાલશે. ત્યાર પછી બીજા નંબર પર જોઈશું વૌઠાનો મેળો, તે કયા જિલ્લામાં ભરાય છે. બીજા નંબર પર આપણે જોવાનું છે કે વૌઠાનો મેળો જે છે તે અમદાવાદ જિલ્લામાં ભરાય છે. કયા જિલ્લામાં ભરાય છે, તો અમદાવાદ જિલ્લામાં ભરાય છે. તેનો સમય છે કાર્તકી 11 થી કાર્તકી પૂર્ણિમા. તેનો સમય કયો છે, તો કાર્તકી 11 થી કાર્તકી પૂર્ણિમા સુધી તે મેળો ભરાય છે. વૌઠાના મેળાને ગુજરાતનો સૌથી મોટો લોકમેળો માનવામાં આવે છે. હવે જે વૌઠાનો જે મેળો છે તેને ગુજરાતનો સૌથી મોટો મેળો કહીશું તો પણ ચાલશે, એટલે તેને સૌથી મોટો મેળો માનવામાં આવે છે. કયા મેળાને, તો વૌઠાના મેળાને. વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામે ભરાય છે. હવે આપણે જોઈશું કે વૌઠાનો જે મેળો છે તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામે ભરાય છે. કયા ગામે ભરાય છે, તો વૌઠા ગામે આ તરણે વૌઠાનો મેળો ભરાતો હોય છે. વૌઠામાં સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, મેસવો, માઝમ અને શેરડી એમ 7 નદીઓનો સંગમ થાય છે. કઈ કઈ 7 નદીઓ છે, તો સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, મેસવો, માઝમ અને શેરડી એમ 7 નદીઓનો સમાવેશ થાય છે. વૌઠાના મેળામાં ગધેડાની મોટા પાયે લેવેત થાય છે. હવે વૌઠાના મેળામાં કોની મોટા પાયે લેવેત થાય છે, તો ગધેડાની મોટા પાયે લેવેત થતી હોય છે. કયા મેળામાં, તો વૌઠાના મેળામાં. ત્યાર પછી આપણે ત્રીજો નંબર જોઈશું શામળાજીનો મેળો છે, અરવલ્લી જિલ્લામાં ભરાય છે. શામળાજીનો જે મેળો છે તે કયા જિલ્લામાં ભરાય છે, તો તે અરવલ્લી જિલ્લામાં ભરાય છે. તેનો કયો સમય છે, તો કાર્તકી 11 થી કાર્તિકી પૂર્ણિમા સુધી, કાર્તકી 11 થી કાર્તકી પૂર્ણિમા સુધી આ મેળો ભરાય છે. અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીના કિનારે શામળાજીનો મેળો ભરાય છે. હવે અરવલ્લી જિલ્લાના મેશ્વો જે નદી છે તેના કિનારે આ શામળાજીનો મેળો ભરાતો હોય છે. શામળાજીના મેળામાં આદિવાસી અને ભીલોની ખાસ સંખ્યા જોવા મળતી હોય છે. હવે શામળાજીના મેળાની વાત કરીશું, તો આદિવાસી અને ભીલોની આ ખાસ સંખ્યા શામળાજીના મેળામાં આપણને જોવા મળે છે. ત્યાર પછી ચોથા નંબર પર જોઈશું તો ભવનાથનો મેળો, તે કયા જિલ્લામાં ભરાય છે. હવે આપણે જોઈશું કે ભવનાથનો મેળો, તે ભવનાથનો મેળો જે છે તે જૂનાગઢ જિલ્લામાં ભરાય છે.
ભવનાથનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો જૂનાગઢ જિલ્લામાં ભરાય છે. તેનો સમય છે મહાશિવરાત્રી મહાવતેરસ. મહાશિવરાત્રીથી મહાવતેરસ સુધી આ મેળો ભવનાથનો મેળો ભરાય છે. મહાશિવરાત્રીની રાત્રે ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદી પાસે આવેલા ભવનાથ મહાદેવના મંદિરના મહાકુંભ નિમિત્તે નાગાબાવાઓ તેમજ સાધુ સંતો મૃગીકુંડમાં નાહવા માટે આવે છે. હવે અહીંયા શું કીધું છે કે ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદી પાસે આવેલા જે ભવનાથનું જે મહાદેવનું જે મંદિર છે ત્યાં આગળ મહાકુંભ છે, મહાકુંભ ભરાય છે. તો તે મહાકુંભ નિમિત્તે જે નાગાબાવાઓ હોય છે, સાધુ સંતો હોય છે, અને તે નાગાબાવાઓને સાધુ સંતો શું કરવા આવે છે? તો નાહવા માટે આવે છે. ત્યાર પછી આપણે પાંચમો નંબર જોઈશું, પલ્લીનો મેળો. તે કયા જિલ્લામાં ભરાય છે? તો આપણે પલ્લીના મેળાની વાત કરીશું તો તે ગાંધીનગર જિલ્લામાં ભરાય છે. સમય છે આસો સુદ નોમના નોમમાં, તેનો સમય છે કે આસો સુદ નોમ. પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ભરાય છે. કયા જિલ્લામાં ભરાય? ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં તે મેળો ભરાય છે. રૂપાલ ગામમાં વરદાયીની માતાની પલ્લી ભરાય છે. કઈ માતાની? તો વરદાયી માતાની પલ્લી ભરાય છે. અને જે માતાની માંડવી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. હવે શું કરવામાં આવે છે? તો માતાની જે માંડવી હોય છે તે માતાની માંડવી ઉપર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. આપણે છઠ્ઠો જોઈશું તો ડાકોરનો માણેક ઠારીનો મેળો. સાતમા નંબર પર છે ડાકોરનો માણેક ઠારીનો મેળો. તેનો સમય છે શરદ પૂનમ. કયો છે? ડાકોરનો જે માણેક ઠારીનો મેળો ભરાય છે તેનો સમય છે શરદ પૂનમ. ખેડા જિલ્લાના ડાકોરમાં શરદ પૂનમના રોજ માણેકઠારી પૂનમનો મેળો ભરાય છે. હવે આપણે જોવાનું છે કે ખેડા જિલ્લાના ડાકોરમાં શરદ પૂનમના રોજ જે પૂનમ હોય છે શરદ પૂનમ, તે શરદ પૂનમના રોજ માણેકઠારી પૂનમનો મેળો ભરાતો હોય છે. ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે. ડાકોરની અંદર તો એવું નહીં કે શરદ પૂનમના દિવસે જ ભરાય, પણ દર પૂનમે અહીંયા ડાકોરમાં દર પૂનમે મેળો ભરાતો હોય છે. પરંતુ માણેકઠારી પૂનમના મેળાનું વિશેષ મહત્વ હોય છે. હવે દર પૂનમે મેળા તો ભરાય જ છે, પરંતુ અહીંયા માણેકઠારી પૂનમના મેળાનું તો વિશેષ મહત્વ છે તેવું કહેવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે સાતમા નંબર પર જોઈશું કે સિદ્ધપુરનો કાર્તકી પૂર્ણિમાનો મેળો જે પાટણ જિલ્લામાં ભરાય છે તેની વાત કરીશું. તેનો સમય છે કાર્તકી પૂનમ. તેનો સમય કયો છે? તો કાર્તકી પૂનમ. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સિદ્ધપુરનો કાર્તકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. હવે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સિદ્ધપુરનો કાર્તકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. આ મેળો સરસ્વતી નદીના કિનારે ભરાય. આવો કઈ નદીના કિનારે ભરાય છે? તો આ મેળો સરસ્વતી નદીના કિનારે ભરાય છે. સિદ્ધપુરના કાર્તકી પૂર્ણિમાના મેળામાં ઊંટની મોઢાપાયે લેવેદ થાય છે. હવે સિદ્ધપુરના કાર્તકી પૂર્ણિમાના જે મેળો છે તેની અંદર પણ ઊંટની મોઢાપાયે લેવેચ થતી હોય છે. ત્યાર પછી આઠમો નંબર જોઈશું તો ગોપનાથ મહાદેવનો મેળો. તે કયા જિલ્લામાં ભરાય છે? તો ગોપનાથ મહાદેવનો જે મેળો છે તે ભાવનગર જિલ્લામાં ભરાય છે. તેનો સમય છે શ્રાવણ માસની અમાસ અને જન્માષ્ટમી. શ્રાવણ માસની જે અમાસ હોય તે અમાસ અને જન્માષ્ટમીના દિવસે તે મેળો ભરાય છે. ભાવનગર જિલ્લાના ગોપનાથમાં શ્રાવણ મહિનાની અમાસે અને જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય છે. અહીંયા કીધું, હમણાં જ મેં વાત કરી કે ભાવનગર જિલ્લાના ગોપનાથમાં શ્રાવણ મહિનાની અમાસે અને જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય છે. જન્માષ્ટમીનો મેળો ક્યાં ભરાય છે? તો મુખ્ય દેવભૂમિ દ્વારકામાં ભરાય છે. જન્માષ્ટમીનો મેળો ક્યાં ભરાય છે? તો મુખ્ય દેવભૂમિ દ્વારકામાં ભરાય છે. જન્માષ્ટમીનો જે મેળો છે તે શ્રાવણ વદ આઠમના દિવસે ભરાય છે. જન્માષ્ટમીના મેળાની વાત કરીશું. આપણે નવમું જોવાનું છે કે જન્માષ્ટમીનો મેળો જે છે તે મુખ્ય દેવભૂમિ દ્વારકામાં ભરાય છે. તો જન્માષ્ટમીનો મેળો શ્રાવણ વદ આઠમના દિવસે ભરાય છે. જન્માષ્ટમીનો મેળો કયા દિવસે ભરાય છે? તો શ્રાવણ વદ આઠમના દિવસે ભરાય છે. જન્માષ્ટમીનો મેળો ગુજરાતના અનેક વિસ્તારમાં ભરાય છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં જન્માષ્ટમીનો મેળો ભરાતો હોય છે, પરંતુ દ્વારકામાં આયોજિત મેળાનું વિશેષ મહત્વ રહેલું છે. હવે દ્વારકાની વાત કરીશું તો તેમાં પણ આયોજિત મેળાનું પણ તેનું આયોજન કરવામાં આવે છે અને મેળાનું પણ ત્યાં પણ એટલું જ વિશેષ મહત્વ હોય છે. ત્યાર પછી આપણે દસમો નંબર જોઈશું તો ચિત્ર વિચિત્રનો મેળો.
ચિત્રા વિચિત્રાનો મેળો જે સાબરકાંઠા જિલ્લામાં ભરાય છે. કયા જિલ્લામાં ભરાય છે વિદ્યાર્થી મિત્રો? તો સાબરકાંઠા જિલ્લામાં ભરાય છે. ચિત્રા વિચિત્રાનો મેળો સાબરકાંઠા જિલ્લાના પાડોશ પોસીના તાલુકાના ગુણભાખરી ગામમાં ભરાય છે. હવે આપણે જોઈશું કે ચિત્રા વિચિત્રાનો જે મેળો છે તે ચિત્રા વિચિત્રાનો જે મેળો તે સાબરકાંઠા જિલ્લાના પોસી તાલુકાના ગુણભાખરી ગામે ભરાય છે. કયા ગામે ભરાય છે? તો ચિત્ર વિચિત્રનો મેળો તો ગુણભાખરી ગામમાં ભરાતો હોય છે. કયા જિલ્લાના? તો સાબરકાંઠા જિલ્લાના. ચિત્ર વિચિત્રના મેળાને આદિવાસીઓના મેળા તરીકે ઓળખવામાં આવે છે. હવે ચિત્ર વિચિત્રના મેળાને કોના મેળા તરીકે ઓળખવામાં આવે છે? તો ચિત્ર વિચિત્રના મેળાને આદિવાસીઓના મેળા તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે લાસ્ટ જોઈશું કે પાલોદરનો મેળો જે મહેસાણા જિલ્લામાં ભરાય છે. પાલોદરનો મેળો જે કયા જિલ્લામાં ભરાય છે? તો પાલોદરનો જે મેળો છે તે મહેસાણા જિલ્લામાં ભરાય છે. તેનો સમય કયો છે? તો તેનો સમય ફાગણ વદ 11-13. તેનો સમય કયો છે? તો ફાગણ વદ 11-13નો છે. મહેસાણા જિલ્લાના પાલોદરમાં 64 જોગણી માતાના મંદિરે પાલોદરનો મેળો ભરાય છે. હવે મહેસાણા જિલ્લાના પાલોદર માં 64 જોગણી માતાનું જે મંદિર છે તે 64 જોગણી માતાના મંદિર પાસે આ પાલોદરનો મેળો ભરાય છે. પાલોદરના મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે. કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે એવું આપણને પૂછવામાં આવે તો પાલોદરના મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણું લેશન ચાલ્યું ત્રણ ગુજરાતના લોકમેળાઓ તેના વિશે આપણે જોયું, તો તમારે વિડીયો પણ જોવાનો રહેશે અને જે પીડીએફ આવશે તે CW મુજબ AW લખવાની રહેશે. થેન્ક યુ.